નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું રૂપાણી સરકારનું સંપૂર્ણ બજેટ. ગુજરાતની સ્થાપના પછી સૌ પ્રથમવાર 2,00,00,000 કરોડથી વધુનું બજેટ રજૂ કરાયું. 2,04,815 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું. બજેટમાં સૌની યોજના માટે 1,880 કરોડની જોગવાઈ. બજેટમાં ખેડૂતો માટે કરાઈ ખાસ જોગવાઈ. અષાઢી બીજથી નર્મદા ડેમના ખોલાશે દરવાજા. નર્મદાના કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે ખેડૂતોને અપાશે પાણી. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર કરશે પ્રયાસ. બજેટમાં ખેડૂતોને વ્યાજ સહાય આપવા 952 કરોડની જોગવાઈ. દીકરીઓ માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત. વહાલી દીકરી યોજના હેઠળ દીકરી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને અપાશે 1,00,000 રૂપિયાની સહાય. દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000, નવમા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયાની સહાય. રૂપાણી સરકારના બજેટમાં પાણી માટે સરકારનું માસ્ટર પ્લાન. 2022 સુધીમાં તમામને ઘર સુધી પાણી પહોંચાડવાની સરકાર કરશે સહાય. પાણી પુરવઠા વિભાગને 20,000 કરોડ ફાળવવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રીએ પીએમ મોદીના કર્યા વખાણ. કહ્યું, નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી નેતા. નરેન્દ્ર મોદીનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર દરેકે અપનાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ કિસાન સન્માન યોજના હેઠળ 1,131 કરોડ દેશને આપ્યા. વિધાનસભા બજેટ સત્રને લઈ ચુસ્ત બંદોબસ્ત. અલગ અલગ જગ્યાએ 490 જેટલા પોલીસ જવાનો તૈનાત. એસપી, ડીવાયએસપી, પીઆઈ, 25 પીએસઆઈ સહિત 490 જેટલા પોલીસ જવાનોને સોંપાઈ જવાબદારી. અમદાવાદમાં 24 કલાક પાણી મામલે લોકો નથી આપતા સહકાર. આરસીસી રોડ તોડવા મામલે કેટલીક સોસાયટીમાં વિરોધ રહીશો. યોગ્ય સહકાર ન આપતા હોવાનું કારણ. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં સરકારનો જવાબ. ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત બુધવારે આવશે ગુજરાત પ્રવાસે. આવતીકાલે ઇન્કમટેક્સ બ્રિજનું લોકાર્પણ. અમદાવાદમાં રથયાત્રાના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. 4 જુલાઈએ જગન્નાથ મંદિરમાં આરતી કરશે. રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે ચોંકાવનારા સમાચાર. 1 વર્ષમાં રાજ્યમાં 2,307 બાળકો ગુમ, જેમાંથી 1,804 બાળકો મળી આવ્યા. હજુ પણ 497 બાળકોનો કોઈ જથ્થો પતો નથી. ગુમ થનારા સૌથી વધુ બાળકો 14 થી 18 વર્ષની ઉંમરના. અમદાવાદ શહેરની 7 ગ્રાન્ટેડ સ્કૂલમાં નવા સત્રને 1 મહિનો પૂર્ણ થવા છતાં નથી મળ્યા પાઠ્યપુસ્તક. સ્કૂલના આચાર્યોએ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસમાં કરી રજૂઆત. વિદ્યાર્થીઓને પુસ્તકો વિના જ કરવું પડે છે અભ્યાસ. અમદાવાદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ તંત્ર હરકતમાં. ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બનશે બાળ અને સુરક્ષા સમિતિ. સ્કૂલમાં રિક્ષામાં વધુ બાળકો ન ભરાય તે માટે કરાશે મોનિટરિંગ. જિલ્લા બાળક સુરક્ષા સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય. અમદાવાદમાં જીએસટી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્ય વેરા કમિશનરની જાહેરાત. ગુજરાત હાઈકોર્ટની સામે ટૂંક સમયમાં રાજ્ય જીએસટીના સ્વાયત્ત કચેરી બનશે. જીએસટી વ્યવસ્થા તંત્રને મળી પુનઃગઠનની મંજૂરી. રાજ્યની વધુ 12 મેડિકલ કોલેજમાં ઈડબ્લ્યુએસની 240 સીટ વધારવા અપાઈ મંજૂરી. એમસીઆઈએ ઓલ ઇન્ડિયા કવોટાની 30 સીટ કાપી 20 સીટને વધારી. ગુજરાતની 12 કોલેજોમાં 20 મુજબ 240 સીટ અને 2 સરકારી કોલેજની 100 સીટ મળી 340 સીટ વધારાશે. અમદાવાદમાં પ્રદૂષણ વધતા પાણી સમસ્યાથી થતા રોગમાં વધારો. શહેરમાં 29 દિવસમાં ઝાડા ઉલટીના 1,226, ટાઇફોઇડના 682 કેસ નોંધાયા. કમળાના 300થી વધુ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. એએમસીની કામગીરી સામે ઉઠ્યા સવાલ. સૌરાષ્ટ્રમાં બ્રુસેલા તાવની એન્ટ્રીથી એક્શનમાં આરોગ્ય વિભાગ. પશુઓમાં જોવા મળતો બ્રુસેલા તાવ બાળકીમાં જોવા મળ્યો. ગોંડલ તાલુકાના ગામમાં બાળકીને બ્રુસેલા તાવ. આરોગ્ય વિભાગે ગામમાં કરી તપાસ. ચેપી રોટા વાયરસથી બાળકોને બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ ધરશે રસીકરણ અભિયાન. બાળકોને વાયરસના કારણે ઝાડા ઉલટીની અસર. હવે આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલમાં અપાશે રસી. 20 લીટર દારૂના જથ્થા સાથે ઝડપાશે તો થશે 3 વર્ષની જેલ. દારૂબંધીના કાયદામાં જથ્થાના સંદર્ભે વ્યાખ્યા નક્કી કરવા ગૃહ વિભાગની દરખાસ્ત પર મુખ્યમંત્રીએ મંજૂરી આપતા સુધારો અમલમાં આવશે. દારૂબંધીના અમલ હેઠળ પોલીસે 19 એપ્રિલ સુધી 4,54,844 કેસ નોંધ્યા.
હવે ગટરની સફાઈ માટે કામદારને ગટરમાં ઉતારનાર સામે લેવાશે ક્રિમિનલ એક્શન. હાઈકોર્ટમાં આ મામલે જાહેર હિતની અરજી કરાઈ હતી, જેના જવાબમાં શહેરી વિકાસ વિભાગે જવાબ રજૂ કર્યો તો આઉટસોર્સિંગની કામગીરી એજન્સીને સોંપાઈ હોય તો તેને ખરાઈ કરી રકમ ચૂકવાશે. ગોધરાના પાદરા મહુવડ ચોકડી પાસે કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ. પાદરા બસ ડેપોએ બસ ના મુકતા અને બસની અનિયમિતતાને લઈ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા. 500 જેટલા વિદ્યાર્થીઓએ 1 કિલોમીટર સુધી કર્યો ચક્કાજામ. નેચરલ ગેસ વાપરતા ઔદ્યોગિક એકમોને હવે મળશે 80 રૂપિયાની રાહત. રાજ્ય સરકારે SCMB માં ભાવ વધારાનો ઘટાડાનો લીધો નિર્ણય અને રાજ્યમાં રહેતા રહેલા ઔદ્યોગિક 4,903 એકમોને મળશે લાભ. ઉદ્યોગો વધુ નેચરલ ગેસનો ઉપયોગ કરે તે હેતુથી લેવાયો નિર્ણય. સબસીડીવાળા સિલિન્ડરના ભાવમાં 3 રૂપિયાનો થયો વધારો. વિમાન ઇંધણના ભાવમાં 5.8% કરાયો ઘટાડો. પેટ્રોલિયમ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ સબસીડીવાળા સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ LPGનો ભાવ 3.2 રૂપિયા વધાર્યો. અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા. ઘર વપરાશના 29 ગેસ સિલિન્ડર કરાયા જપ્ત. બિનઅધિકૃત રીતે કમર્શિયલ વપરાશ થતો હોવાનું સામે આવતા પુરવઠા વિભાગે પાડ્યા દરોડા. માણેકચોક, રતનપુર, આસ્ટોડિયા અને રાયપુરમાં 9 ટીમે પાડ્યા દરોડા. સુરત સિવિલના વહીવટી અધિકારી વિરુદ્ધ સ્ટાફની યુવતીઓની છેડતી કરતી હોવાનો આક્ષેપ. ગુજરાત મહિલા આયોગ સુધી ફરિયાદ પહોંચતા આરોગ્ય આયોગ અધિકારીને અપાઈ નોટિસ. ફરિયાદને લઈને વહીવટી અધિકારીને તેડું આવતા અધિકારી રજા પર ઉતરી ગયા. રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજીનો મામલો. અહેમદ પટેલને મદદ કરવા બદલ એમપી એમએલએની નથી મળી ટિકિટ. હાઈકોર્ટમાં ધારાસભ્ય પૂંજા વંશે કર્યો દાવો. પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોઢવાડિયાની લેવાઈ શકે છે જુબાની. આણંદમાં કોંગ્રેસમાં ભડકો. આણંદમાં કોંગ્રેસના મહામંત્રીનું પક્ષમાંથી રાજીનામું. પક્ષમાં સતત અવગણનાથી કોંગ્રેસના મનોહરસિંહ પરમારે આપ્યું રાજીનામું. પક્ષમાં કાર્યકરોની વાત સાંભળવામાં નથી આવી. જૂનાગઢમાં વોર્ડ નંબર 13ની મહિલાઓ ઢોલ નગાડા સાથે પહોંચી કોર્પોરેશનની ઓફિસ. વેરા ભર્યા બાદ પણ નથી મળતી પ્રાથમિક સુવિધાઓ. ચોટીનો બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી. મુંબઈમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ. વાકોલા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા, જેના કારણે પોલીસ કર્મચારીઓ પણ પરેશાન. અનેક જરૂરી પેપર પાણીમાં તણાયા. વરસાદનો માર ભોગવી રહેલા મુંબઈમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી. સ્પાઇસજેટનું ફ્લાઇટ લેન્ડિંગ સમયે લપસ્યું. જયપુરથી મુંબઈ આવી રહી હતી ફ્લાઇટ. આ ઘટનામાં 4 મુસાફરોને સામાન્ય ઇજા. સતત 5 દિવસથી ભારે વરસાદના કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત. ગાંધી માર્કેટના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. લોકોને રોજિંદા જીવનની વસ્તુઓ મેળવવા માટે મોટી હાલાકી. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા. તમામ માર્કેટ સવારથી જ બંધ. રેલવે ટ્રેક પર પણ પાણી. અનેક ટ્રેન પ્રભાવિત. મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન પર માઠી અસર. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પાણીમાં તણાઈ. મુંબઈવાસીઓ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા. મુંબઈમાં ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મુંબઈ નવી મુંબઈમાં ભારે વરસાદ. ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા. લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડાયા. તો એનસીપી નેતા નવાબ મલિકના ઘરમાં પણ પાણી ભરાયું. ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને નુકસાન. ઘરના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા. છેલ્લા 5 દિવસથી મુંબઈમાં ધોધમાર વરસાદ. બજારો, શાળા, કોલેજો બંધ. રસ્તા પર ભરાયા કમર સુધીના પાણી. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. અનેક લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે જળપ્રલય. વરસાદના કારણે મુંબઈમાં કુલ 25 લોકોના થયા મોત. મુંબઈના મલાડ ઇસ્ટમાં દિવાલ ધરાશાયી થતા 16ના મોત. કલ્યાણમાં દિવાલ ધરાશાયી થતા 3ના. પુણેમાં ભારે વરસાદના પગલે દિવાલ ધરાશાયી થતા 6ના મોત.
મુંબઈમાં ભારે વરસાદને લઈ અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યા પાણી. સાકીનાકા પોલીસ સ્ટેશન પાણીમાં, ઘૂંટણસમા પાણીમાં ભરાયા અને તમામ પોલીસ સ્ટેશનનો સામાન અસ્તવ્યસ્ત. મુંબઈમાં આજે પણ ભારે વરસાદની આગાહી. હાઈટાઈડની પણ ચેતવણી. 5 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા. તો મુંબઈમાં આજે સાર્વજનિક જાહેર રજા. શાળા કોલેજોમાં પણ રજા જાહેર. અનેક સ્થળો પાણીમાં ડૂબ્યા. એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામમાં જોડાઈ. ભારે વરસાદના પગલે મુંબઈમાં ટ્રેન અને હવાઈ સેવાને અસર. ભારે વરસાદના પગલે 9 ટ્રેન રદ. મુંબઈ એરપોર્ટનો રનવે પણ બંધ કરાયો. મુંબઈમાં સતત 4 દિવસના વરસાદ બાદ હજુ પણ નથી ઓસર્યા પાણી. જનજીવન અસ્તવ્યસ્ત. કિંગ સર્કલ પાસે આજે પણ કેડસરમાં પાણી. અનેક વાહનો પાણીમાં ફસાયા. રાહદારીઓને હાલાકી. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. સેન રોડ પર પાણી ભરાઈ જતા રસ્તા પર વાહનો ફસાઈ ગયા. લોકોએ ધક્કા મારી વાહનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતારો લાગી. વરસાદના કારણે તમામને પડી રહી છે મુશ્કેલી. મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વૃક્ષ ધરાશાયી. ઘાટકોપર, પતંગનગર અને એક વિશાળ વૃક્ષ પડી ગયું. વૃક્ષ પડતા વૃક્ષ નીચે પાર કરેલી 10 જેટલી રિક્ષાને નુકસાન. મુંબઈમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભરાયા કેડસમાં પાણી. કિંગ સર્કલ પાસે પાણીના કારણે બસ સહિત અન્ય ભારે વાહનો પણ ફસાયા. વાહન ચાલકોને હાલાકી. અનેક સોસાયટીમાં ઘૂસ્યા પાણી. તો મુંબઈમાં ભારતીય નૌસેનાએ બીએમસીના આગ્રહ બાદ કુર્લામાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા ટીમ મોકલી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને નૌસેનાની મદદથી આશરે 1000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. હવામાન વિભાગે આજે પણ વરસાદ મુંબઈને ઘમરોળી શકે તેવી આપી આગાહી. આગાહીના પગલે સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈવાસીઓને અપીલ કરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો. મુંબઈમાં પડી રહેલ વરસાદને લઈ અને ટ્રેન વ્યવહારને માઠી અસર. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન કર્ણાવતી વલસાડ સુધી જશે. મુંબઈથી અમદાવાદ જતી શતાબ્દી એક્સપ્રેસ કેન્સલ કરાઈ. ગુજરાત એક્સપ્રેસ, ઇન્ટરસિટી કેન્સલ. વિરાર, ભરૂચ, બોરીવલી, સુરત તમામ ટ્રેન રદ. વલસાડમાં ભારે વરસાદને લઈ અને સતત બીજા દિવસે પણ રેલ વ્યવહારની અસર. વલસાડ થઈ અને મુંબઈ સુરત જતી અનેક ટ્રેન રદ કરાઈ. મોટાભાગની ટ્રેન 1 કલાકથી વધારે સમય માટે મોડી. વલસાડ રેલવે સ્ટેશન પર ઘણા યાત્રીઓ અટવાયા. રાજ્યમાં 11 જિલ્લાના 23 તાલુકાઓમાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1.5 ઇંચ વરસાદ. વલસાડમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ. ધરમપુરમાં, કપરાડામાં 2 ઇંચ, ઉમરગામમાં 4 ઇંચ, અમરેલીના લીલીયામાં 1.5 ઇંચ, સાવરકુંડલામાં 1 ઇંચ વરસાદ. છેલ્લા 3 દિવસથી વલસાડમાં પડી રહેલ ભારે વરસાદના પગલે નદી નાળા 2 કાંઠે વહ્યા. વલસાડના વેજલપુર નજીક આવેલી કંપની વરસાદી પાણીની સાથે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડી રહી હોવાનો ગ્રામ લોકોનો આક્ષેપ. ઘટનાની તંત્રને કરાઈ જાણ. રાજકોટમાં આંગળીયા પેઢીના વેપારીનું અપહરણ. પોલીસે હથિયારો સાથે આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા. પંચમહાલમાં ઘોઘંબાના પાધુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન ભારતનું બોગસ કાર્ડ બનાવવામાં આવતા ચકચાર. અન્ય લાભાર્થીઓનું કાર્ડ બનાવવા આઈડી પાસવર્ડનો કરાયો દુરૂપયોગ. ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સુરેન્દ્રનગરમાં દેવપરા પાસે ટ્રેન નીચે આવતા યુવાન કપાયો. સાયલાના ચોરવીરાના યુવકની હાલત અત્યંત ગંભીર. યુવકને સારવાર માટે ખસેડાયો. અંકલેશ્વરમાં એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચપ્પલની ચોરી કરતો ચોર ઝડપાયો. ફિટનેસ ક્લબની બહાર લટ્ટા મારવાના બહાને નજર ચૂકવી કરી ચોરી. જીમના માલિકે સીસીટીવી તપાસતા સમગ્ર મામલો સામે આવ્યો. સુરતના નાના વરાછામાં આવેલા તાળ દેવી માતાના મંદિરમાં સોમવારે રાતના સમયે ત્રટકેલા તસ્કરોએ સોનાના અને ચાંદીના આભૂષણોની કરી ચોરી. રૂપિયા 3.60 લાખના સોના ચાંદીના આભૂષણો લઈ તસ્કરો ફરાર. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં દુપટ્ટા ગેંગ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલી આઈસ્ક્રીમ પાર્લરને નિશાન બનાવી 20,000ની રોકડની ચોરી. ગેંગની ટોળકી થઈ ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી.
धामधूमथी भगवानी नेत्रोत्सवनी विधि संपन्न। भगवान जगन्नाथजी, बहन सुभद्राजी, बलदेवजीनो गर्भगृहमां प्रवेश। जत्रणीना आंखे पाटा बांधवामां आव्या। मोसाळमां भगवाने जांबु खाधा होवाथी तेमने आंखो आवी जाय छे अने तेमने आंखे पाटा बांधवामां आवे छे। ભગવાનના આંખે પાટા બાંધ્યા બાદ ભગવાનની આરતી કરવામાં આવી। આરતી વેળાએ ભાવિકો ભાવુક થયા। રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી, શહેરના મેયર સહિત આગેવાનોએ ભગવાન જગન્નાથની આરતીમાં લીધો ભાગ। ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ બાદ વાસ્તી ગાસ્તે મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો। જગન્નાથ મંદિરના સાધુ સંતોએ મંદિરના શિખર પર જૂની ધજા ઉતારી નવી ધજા ચઢાવી। ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નિજ મંદિર પરત ફર્યા। મંદિરમાં ભક્તોનો જમાવડો, ભક્તો નિજ મંદિરમાં ગરબે ઘૂમ્યા। અમદાવાદમાં રથયાત્રાના ગ્રાન્ડ રિહર્સલ કરાયું। પોલીસ કમિશનર એકે સિંહની હાજરીમાં રિહર્સલ, આઈજી, ડીસીપી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર। રથયાત્રામાં 25,000 પોલીસ જવાનો રહેશે તેના। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। ખિસ્સાકાતરૂ, અસામાજિક તત્વો, વેંઢળ, ભિખારીઓને રેલવે સ્ટેશન પરથી દૂર કરાયા। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શરૂ કરાયું ચેકિંગ। દાહોદના દેવગઢબારિયામાં દીપડો કુવામાં ખાબક્યો। રાત્રિ દરમિયાન શિકાર માટે નીકળેલ દીપડો કુવામાં ખાબક્યો। વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી દીપડાને કુવામાંથી બહાર કાઢવાના પ્રયાસો શરૂ। અમરેલીમાં ખાંભામાં વન વિભાગની મોટી બેદરકારી સામે આવી। જીપીએસ સિસ્ટમવાળા કોલર આઈડી શોભાના ગાંઠિયા સમાન, બે કોલર આઈડી પટ્ટાવાળા સિંહો ખાંભામાં ઘૂસ્યા। ચાર ગાય ખૂંટ અને ગાયનું કર્યું મારણ। સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ હેઠળ રાજ્યમાં 985 સ્ટાર્ટઅપ નવા નોંધાયા। દેશભરમાંથી 19,351 સ્ટાર્ટઅપની કરાઈ નોંધણી। સૌથી વધારે સ્ટાર્ટઅપ 3,661 મહારાષ્ટ્રમાં નોંધાયા। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે માહિતી આપી। ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીએ જેલના કેદીઓને પીરસવામાં આવતા ખોરાકની કરી ચકાસણી। રાજ્યની 23 જેલમાંથી લેવાયેલા 221માંથી 29 સેમ્પલ ફેલ, 15 સેમ્પલ ગુણવત્તાના મામલે ફેલ। જેલમાં ખોરાક અંગે પ્રથમવાર દેશમાં ગુજરાતમાં ચકાસણી। જૂનાગઢ શકરબાગ ઝૂમાં નવા પશુ પક્ષીઓ બન્યા મહેમાન। સરકારના આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ મૈસૂર ઝૂમાંથી ઇન્ડિયન બાયસન અને કાળા હંસની જોડી લાવવામાં આવી, જેના બદલામાં જૂનાગઢ શકરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની બે જોડી આપી। નીરવ મોદી સામે ઈડી વધુ એક મોટી કાર્યવાહી। સિંગાપુરમાં આવેલા બેંક એકાઉન્ટને કરવામાં આવ્યું સીઝ। ઈડીની અપીલ પર હાઈકોર્ટે તે એકાઉન્ટને સીઝ કરવા માટે આપી મંજૂરી। બેંકમાં અંદાજે 44 કરોડ જેટલી રકમ। ભાજપની સંસદીય દળની બેઠક, પીએમ મોદીએ આકાશ વિજયવર્ગીય મામલામાં કરી ટિપ્પણી, કહ્યું કોઈનો પણ દીકરો કેમ ન હોય તેને પાર્ટીમાંથી હાંકી કાઢો। આકાશ વિજયવર્ગીયએ મધ્યપ્રદેશમાં એક કોર્પોરેશન કર્મચારીને મારી હતી બેટથી માર। મેમ્બરશીપ ડ્રાઈવ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેલંગાણામાં રહેશે હાજર। દરેક સાંસદોને સેવાભાવથી જોડવા આપવામાં આવ્યો ગુરૂમંત્ર। સોનિયા ગાંધીએ લોકસભામાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના રેલવે કોચ ફેક્ટરીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું રેલવેના ખાનગીકરણનો થઈ રહ્યો છે પ્રયાસ। ઝારખંડ અને છત્તીસગઢમાં નક્સલવાદીઓ ખોરાક બનાવવા તેમજ સામાન લાવવા લઈ જવામાં બાળકોનો કરે છે ઉપયોગ। ગૃહમંત્રાલયે નક્સલવાદી બાળકોને મિલિટરીની ટ્રેનિંગ આપતા હોવાની આપી માહિતી। સેનાની અવરજવર સંબંધિત સૂચના એકથી કરવામાં પણ બાળકોનો ઉપયોગ। બિહારના પટનામાં આરજેડીના વિધાયકોએ રાજ્ય વિધાનસભામાં એક્યુટ ઇન્સેફેલાઇટીસ સિન્ડ્રોમના કારણે થયેલા મોત પર વિરોધ પ્રદર્શન કર્યું। તેઓએ બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેનું માંગ્યું રાજીનામું। દિલ્હીના ચાવડી બજાર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ। 100 વર્ષ જૂના મંદિરમાં કરાઈ તોડફોડ। ચાંદની ચોકના સાંસદ હર્ષવર્ધને લીધી ઘટનાની માહિતી। વિસ્તારમાં સુરક્ષા સઘન, પોલીસે 3ની કરી ધરપકડ।
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રએ ખેડૂતોના ખાતામાં કેશ ટ્રાન્સફર કરવાની યોજનાની કરી હતી જાહેરાત, જે અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટિસ. યોજનાના અમલીકરણ અંગે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ. તમિલનાડુમાં ભારતીય વાયુસેનાના એલસીએ તેજસ વિમાનનું ઇંધણ ટેન્ક ઉડાન સમયે તૂટી પડ્યું. સેલ્લુર હવાઈ અડ્ડા પાસે ખેતરમાં ઇંધણ ટેન્ક પડ્યું. ગ્રાહક પાસેથી લોન વસૂલવા માટે બેંક બાઉન્સર્સને નહીં મોકલી શકે, નાણાં ખાતાના મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત. કહ્યું, ગ્રાહક પાસેથી જબરદસ્તીથી લોન વસૂલ કરવાનો કોઈપણ બેંકને અધિકાર નથી. પોલીસે ચકાસણી થયા બાદ બેંક એજન્ટ મોકલી શકશે. તેલંગાણાના ભદ્રાદ્રી કોથાગુડેમ જિલ્લાના મંડલાપલ્લીમાં બે વન અધિકારીઓ પર હુમલો, ટ્રેક્ટર સાથે બાંધી અને કેટલાક લોકોએ માર્યો માર. બંને અધિકારીઓએ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી. ડીએમકે સીજેઆઈ બેંચ સમક્ષ તમિલનાડુના સીએમ પન્નીરસેલ્વમ અને એઆઈએડીએમકેના 10 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે 2017માં તમિલનાડુના સીએમ અડ્ડાપિલ્લીએ શરૂ કરેલા અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરવા અંગેની તાત્કાલિક સુનાવણી કરવા કરી માંગ. મ્યુચોક્સી કેસમાં ભારત સંઘે બોમ્બે હાઈકોર્ટના આદેશના વિરોધમાં તત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલાનો કર્યો ઉલ્લેખ. મ્યુચોક્સીના વકીલને મેડિકલ રિપોર્ટ રજૂ કરવા મળી પરવાની. તેલંગાણાના આસિફાબાદમાં કુમારામ ભીમના સિરપુર કાગજનગર બ્લોકમાં વન વિભાગ અને પોલીસ વિભાગે 400 અધિકારીઓ દ્વારા વૃક્ષરોપણ કર્યું. ટીઆરએસ કાર્યકરોએ પોલીસ અને વન રક્ષકો પર હુમલો કર્યો. હુમલામાં વન અધિકારી અનિથા થયા ઇજાગ્રસ્ત. દિલ્હીમાં તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન. બુકાનીધારી ચોર ટોળકી કરિયાણાની દુકાનમાં ત્રાટકી, જ્યાં ડ્રોરમાંથી રોકડ રકમ સહિત કેટલોક સામાન લઈ થયા ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.